લોકો કહે છે કે તમારા વ્રત અપરંપાર છે, લોકોને સારા ફળ આપનારા છે. માં, મને આજથી તમારી ભક્તિ લાગે છે, મારે પણ તમારા વ્રત રહેવા છે. હે માં, મારા બાપ બાપુ માની જાય તો સારું. માં, મારા તમારા વ્રત રહેવા છે. દયા કરજો માં, દયા કરજો. દીકરી, કામ કરું છું. હવે તારી પૂજા થઈ કે નહીં? હા બા, મારી પૂજા તો થઈ ગઈ, પણ મારે તમારું કામ હતું. હા બોલ ને દીકરી, તારું શું કામ હતું? મારું હે બા, તમે ને મારા બાપુ બે દશામાના વ્રત કરો છો અને એને દશા દિવસના ઉપવાસ કરો છો. મારે પણ આ વખતે ઈચ્છા છે દશામાના વ્રત કરવાની, મારે પણ આ વખતે દશામાના ઉપવાસ કરવા છે. હે દીકરી શારદા, શું વાત કરો છો તું? હા બા, મને પણ દશામાની ભક્તિ લાગી છે, મને પણ ઈચ્છા થાય છે કે હું દશામાના વ્રત કરું. હે દીકરી, તો હજી ઘણી નાની છો, તારાથી ઉપવાસ ન થાય. હે દીકરી, તારે તો હજી ઘણી વાર છે આ વ્રત કરવાની. પણ બા, હું ઉપવાસ કરી લઈશ, મને કાંઈ નહીં થાય, અને બધાને આ વ્રત કરવાથી બધાના દુઃખ દૂર થાય છે, અને હું તો આ વ્રત કરવાની જ છું. અરે દીકરી શારદા, તું કેમ સમજતી નથી? તું હજી ઘણી નાની છો, તારે હજી આ વ્રત કરવાની ઘણી વાર છે. ના બા, હું તો આ વ્રત કરવાની જ છું. તમે પણ સાંભળી લ્યો ને, હમણાં હું મારા બાપુને પણ વાત કરું કે મારે આજથી ને અત્યારથી જ મારા વ્રત ચાલુ કરું છું. દીકરી, તું તારા બાપુ હારે વાત કરી લે. હાય. હા બા, હાલો, હું તો આ વ્રત કરવાની જ છું. હાલ, તારા બાપુ હારે સમજી લે. હાલ. હે શારદા કુંવર ના બાપુ, ક્યાં છો? જરા કઈ આવો તો, કામ છે. આવ્યો શારદા ના બા. લે, આજ તમારી માં દીકરી ને બેને મારું કામ પડ્યું.
એ તમને હું એમ કહું છું કે શારદા કુંવરે જીત કરી છે કે એને દશામાના ઉપવાસ કરવા છે. હે દીકરી શારદા, તારમાં શું વાત કરે છે? હા બાપુ, હું તો વ્રત રાખવાની રાખવાની ને રાખવાની જ છું. જો બાપુ, તમને કહી દઉં છું, તમે ના ન પાડતા હો. પણ દીકરી, તારી હજી ઉંમર નથી વ્રત કરવાની. દીકરી, તારે ભેંસુ દોવી, ભેંસુ સારવા સાવી, બધું કામ કરવું, અને દીકરી તારાથી ઉપવાસ ન થાય. હજી તું નાની છો દીકરી. હે દીકરી, તારા બાપુ હાસુ કે છે, હવે તું સમજ તો હારું. તારાથી આ દશામાના ઉપવાસ સહન ન થાય, તો હજી ઘણી નાની છો. બા બાપુ, તમે એમ સમજો કે મને અત્યારથી ને આજથી જ મેં વ્રત ચાલુ કરી દીધા છે. મા દશામાં હાજર હજુર છે, મને કાંઈ નહીં થવા દે. તમે મારી ચિંતા ન કરો. અરે દીકરી શારદા, તું હજી નાની છો, અમને તારી ચિંતા તો થઈ ને. તું બે ચાર વર્ષ પછી રહેજે દીકરી, હજી તું નાની છો, તારાથી ઉપવાસ સહન ન થાય દીકરી. બા બાપુ, મને તો મા દશામાની ભક્તિ લાગી છે, હું તો આ દશામાના વ્રત રાખવાની જ છું. હાલો ત્યારે બાજુના ઘરે જાઉં છું દશામાના ગરબા ગાવા. જય દશામા. અરે દીકરી શારદા, ઉભી તો રે. આજ તો દશામાના ગરબામાં મજા આવી. મને તો બધી સહેલીઓ ગરબે રમ્યા. હે દશામા, તમારી દયા થઈ ગઈ હો. જય દશામા. હે દશામા, આ તે મારી કેવી પરીક્ષા. મારે તમારા વ્રત રહેવાની મને ખૂબ ઈચ્છા થાય છે, પણ મારા મા બાપુ મને વ્રત રહેવાની ના પાડે છે. હે માં, તમે જ કંઈક માર્ગ બતાવો. માં, તમે જ કંઈક માર્ગ બતાવો. તો દીકરી, તારા વિના ભેંસુ અધૂરી રહી ગઈ છે, તો જા એને ભૂખે લઈ છે ચારવા લઈ જા. હા દીકરી, ભેંસુ કહેવાની ભાંભેણા નાખે છે તારા વગર. તું જા એને સારવા લઈ જા, અને હાંસે વેલા હાર પાછી ઘરે આવશે, એટલે હાંસે હારે વારું કરી આપણે. દીકરી આલ્યા, ભાતું લઈ જા. બા બાપુ, મેં તો વ્રત ચાલુ કરી દીધા છે, હાંસે આવીને ભેળા જમીશું. લેજો દીકરી શારદા ને ના પાડી તો એ વરત કેરા. દશામાની માયા લાગી છે ઓ શારદા કુંવર ને. હા ઓ, આપડી દીકરી ને દશામાની ભક્તિ લાગી છે. આ નવ હાગરી ને ભૂરી
રોવા માંડી. હાલો ત્યાં જરાક હું આરામ કરી લઉં. વ્રત રાખશે તો કઈ થયું નહીં હોય ને? મને ત્યારની ઈજ ચિંતા થાય છે. એ દશામાં મારી દીકરીની વારે રેજો માં. હે, આ શું થઈ ગયું? હાંજ પડી ગઈ, ભેંસ દોના ટાણા થઈ ગયા. બા બાપુ પણ ઘરે રાહ જોતા હશે. આ ભેંસ ક્યાં ગઈ? નવાગરી ભૂરી બગરી, આ ભેંસો ક્યાં ભઈ ગઈ? એ આ શું, આ બગડી તો પાણી માં ખૂપી ગઈ છે. ભગરી ભેંસ મને બહુ વાલી છે માં, બસારી ની હાલત બગડતી જાય છે. હે દશામાં, તમે ની દશા સુધારવા આવો માં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હે દેશ, જય દશામાં, તમે ડૂબતાને વાળ તાર્યા છે, આંધળાને આંખો આપી છે, લંગડાને પગ આપ્યા છે, તમે લોકોના વાંઝે મેળા ભાંગ્યા છે માં. હું તમારી બાળ ભગત તમને વિનવું છું માં, આ અબોલ ભોળાની વાર્યાઓમાં મેં તમારા નામના વ્રત કર્યા છે. જો એ વ્રતની ભક્તિ મારી હાસી હોય તો તમે હાકલે હાજર થાવ માં, હાકલે હાજર થાવ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં, 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 જય દશામાં. એ દીકરી શારદા, આ ગામના સીમાડે નદી કાંઠે એકલી હું કરસ દીકરી. એ માજી, મારી ભગરી ભેંસ પાણીમાં ખૂપી ગઈ છે, બહુ મોડું થઈ ગયું છે. મારી ભગરી ભેંસ બારે નથી આવતી. દીકરી ચિંતા ન કર, બધાય હારા આના થઈ જાય છે. પણ માજી, તમે કોણ છો? મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. ક્યાં જોઈ છે બેટા, હું તો આ બાજુ પહેલી વાર આવી છું. એ ઓળખી ગઈ માં, મેં અનેક વાર તમારા સપનામાં દર્શન કર્યા છે માં. તમે જ મારા દશામાં છો માં, માં તમે આજરા હાજર છો માં. વાહ દીકરી શારદા, તું મારી હાસી ભગત છો. જો હું મારા મૂળ સ્વરૂપમાં આવી હોત તો તું મારું તેજ જીરવી ન હકત, એટલે હું ડોસી સ્વરૂપે આવી છું.
તારી ભક્તિ સાચી છે તો કર હવે મારા મૂળ સ્વરૂપના દર્શન. તમારી જય જયકાર હો માં, તમે પરમ કૃપાળુ છો માં. હું તમારા વ્રત રહું છું, પૂજા કરું છું અને સદા માટે તમારી પૂજા કરતી રહું એવા મને આશીષ આપો માં. દીકરી, મારા ભક્તોના ભાવની હેવના છે, મારા બાળ ભક્ત મારા વ્રત કરે મને વાલા લાગે છે. પણ દીકરી, નકોડા ઉપવાસ નહીં, શક્તિ મુજબ એકટાણા કરી શકાય. ભલે માં, ભલે, હું એકટાણા કરીશ માં. દીકરી શારદા, હું તારા પર ખૂબ અતિ પ્રસન્ન છું. તું માગ, ઈ દેવા આવીશું. માગ દીકરી, માગ. હે પરમ કૃપાળુ દેવી માં, હું નિત્ય તમારા દર્શન માંગુ. પડદે રહી મારી હારે વાતો કરો એ માંગુ. હું તમારી પૂજા, ભક્તિ અને અર્ચના માંગુ માં, અને હાકલે તમારો હોકારો માંગુ. દીન દુખ્યોના, ગરીબોના તમારી દીકરી બનીને દુઃખ મટાડુ માં, અને તમારી પૂજા ભક્તિ કરીને હું તમારા શરણો માં રહું માં. ભલે દીકરી, લે આ મારું ત્રિશુલ, પવિત્ર ધરતી પર રોપજે, મારા નામના જાપ કરજે, દુખી દરિદ્રતા લોકોના દૂર કરજે. લે દીકરી, હું મારી ચૂંટણી ઓઢાડું છું. અને દીકરી, આજથી લોકો તારામાં દેવી શક્તિના દર્શન કરશે અને તારું નામ દુનિયામાં અખંડ કરશે. ખમમાં મારી દીકરી, તને જાજુ ખમા. જય હો દેશની દશામાં, તમારી જય હો. દીકરી શારદા હજી નો આવી, આ ભેંસો ને હાવ દોવાનું ટાણું થઈ ગયું. ક્યાં હશે દીકરી શારદા? ક્યાં હજી દેખાતી નથી, બોલો. હજી નો આવી આ દીકરી શારદા, ક્યાં હશે? એ આવી આ દીકરી શારદા, એ દેખાય. આ દીકરી ના હાથમાં ત્રિશુલ, સુંદડીયા ક્યાંથી આવે છે દીકરી? સુંદડી માથામાં આ બધું છે શું? બા બાપુ, આજ તો સમસ્તકાળ થઈ ગયું. દેશની દશામાં મને સાક્ષાત દર્શન દીધા
હે દીકરી, દશામાએ તને દર્શન દીધા. બા બાપુ, હવે હું તમને કહું, સાંભળો. બાપુ, દશામાં મારા ભેરે જ છે. જય હો દશામાં, તમારી જય હો માં. તમે આજે મારી દીકરીની લાજ રાખી માં તમે વારે આવ્યા. જય હો દેશ દેવી દશામાં, તમારી જય હો માં. હા શારદાના બાપુ, આપણી દીકરી તો શક્તિ નો અવતાર છે. આજ આપણું આંગણું પવિત્ર થઈ ગયું છે. હા ઓ હસી વાત છે, આજ તો આપણા બે માણા નું જીવન ધન્ય થઈ ગયું કે આજે આપણી દીકરી શક્તિ અવતાર આજે આપણા આંગણે છે. દર્શન થઈ ગયા હો દશા માના. મારી દીકરી, અમને માફ કરશે દીકરી, અમે તને દશામાં વ્રત રહેવાની ના પાડી. તારી ભક્તિ હાસી હતી દીકરી, તારી પૂજા અર્ચના હાસી હતી, અમે બે માણે તને ના પાડી. હે દીકરી, અમને માફ કરી દેજે દીકરી, અમને માફ કરી દેજે. અરે બાબાપુ, ઉભા થાવ. અરે બાબાપુ, તમારાથી કાંઈ ભૂલ નથી થઈ. હા દીકરી, આજ મારો થોડો પાવન થઈ ગયો. મારા ઘરે શારદા કુંવર જેવી મારી દીકરીનો જન્મ થયો છે. હા સાધના બા, તારી વાત સાચી છે. આ દેવ જેવી દીકરી આપણા ઘરે જન્મ લીધો, આપણા આંગણે રમીને મોટી થઈ. આ તો દશામાં સ્વરૂપ છે. જય હો દશામાં, તમારી જય હો માં. હા દીકરી, હવે આપણે હારે રહેશું, હારે દશામાં ના વ્રત કરશું, હારે પૂજા કરશું અને આપણે હારે જાગરણ કરશું. હા હવે તો આપણે પ્રેમથી માના ગરબા ગાશું અને પ્રેમથી દશામાં નું ઉજવણું કરશું. તો બોલો પ્રેમથી જય દશામાં.